સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નારાયણ નારાયણ ભજ મન સત્ય નારાયણ 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 ભજ મન સ્વામી 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 નારાયણ કપી ભજમ
શો કવિનાશ કારકમ નમામિ વિઘ્ન પરમાનંદ
પરિવાર સમેતાય શંખો વસિષ્ઠનપ્તારં શક્તેઃ પૌત્રમકલ્મષં પરા તપો નિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે કાળિયા ઠાકોરનું સ્મરણ કરી લઈએ. કાળિયા ઓ કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા ઓ કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા ઓ કાળિયા ગાયો ના ગોવાળિયા. Yeah.
કાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર અખિલેશ્વર રાજરાજેશ્વર શ્રી દ્વારિકાધીશના આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન, કોઈલાણાની તમામ પરમ ચેતનાઓને વંદન, બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો, કથા મંડપમાં બિરાજીત તથા લક્ષ્ય ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતજીના ચરિત્રમાં સુખદેવજીનું આગમન થયું છે. બધા ઋષિઓ ઊભા થઈ ગયા છે અને પ્રશ્ન એક જ પૂછ્યો છે, ને એક જ પ્રશ્નમાં જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, જેનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય શું. બસ આ વાત સાંભળી સુખદેવજી બેસી ગયા, જેમણે સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ સમજાવી છે. અને પછી તો સુખદેવજી કહે છે કે જમીન ઉપર સુઈ જવાથી જો ચાલી જતું હોય તો પલંગનું પ્રયોજન નથી, જો ભુજા તકિયો બની જતું હોય તો પછી તકિયાની જરૂરિયાત નથી, તમારા હાથની અંજલિ જો પાત્ર બની જતી હોય તો જલ માટે કોઈ પાત્રની જરૂરિયાત નથી, એમ વૃક્ષોની છાલ જ જો વસ્ત્રો બની જતી હોય તો વસ્ત્રોની કોઈ જરૂરિયાત નથી. જે જીહવા ભગવાનના ગુણગાન નથી ગાતી, ભગવાનની ધૂન નથી ગાતી, એ ડેડકાની જીભ સમાન છે. જે કથા ભગવાનની કથા નથી સાંભળતા, એના કાન કાન નહીં પણ સર્પને રેવાના બકોરા છે. સ્પષ્ટ કહ્યું છે, બિલે બતોરો ક્રમ વિક્રમાન્ય નસણવત કર ભૂટે નરસ્ય આપણે એમ થાય કે આ દુનિયામાં નિરાકાર એટલે આકાર વિનાનું, પણ એનો અર્થ થાય નિર્ગતાહા આકારાહા ઇતિ નિરાકારાહા. આ બધા આકાર જેમાંથી નીકળ્યા એ આકાર વિનાનું હોઈ શકે? સગુણ ઉપાસનાની સ્પષ્ટતા સુખદેવજીએ વારંવાર કરી છે. અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદાર ધીહી
તમારે કોઈ પણ કામ જે સકામ હોય નિષ્કામ હોય સર્વ કામ હોય પણ મોક્ષ વાળા એ તીવ્રેણ ભક્તિ યોગે ન ભક્તિ યોગે યોગથી યજેત પુરુષમ પરમ, એવા પરમ પુરુષ નારાયણનું યજન કરવું જોઈએ. સ્પષ્ટતા સાથે કહી દીધું. અને સગુણ ઉપાસના માટે તો વારંવાર બતાવ્યું છે કે આયુષ્ય જો લાંબી કરવી હોય તો અશ્વિની કુમારોની ઉપાસના કરવી, ને આજે પણ તમારે 100 વર્ષનું આયુષ્ય કરવું હોય તો 6 નિયમો પાડવા પડે કે 100 વર્ષનો થાય. હમણાં અમે જ્યાં કથા કરીને આવ્યા ત્યાંના ડોસીમાં 103 વર્ષના હતા, પણ 103 વર્ષની ઉંમરે પણ એ ડોસીમાં રાસ લેતા રોજ. મને ચિંતા થતી કે માજીને કંઈક થઈ જશે. 103 વર્ષની ઉંમરે એ રાસ લેતા. એટલે 100 વર્ષ જેને જીવવું હોય એનો પહેલો નિયમ છે વામસા ઈ, ડાબે પડખે સૂવું પડે, ડાબે પડખે સૂવે એ 100 વર્ષનો થાય. દ્વિભુંજાનો 2 જ વખત જમે એ 100 વર્ષનો થાય. ષડમૂત્રી દ્વિપુરીષયો, 2 વખત લઘુશંકા, 2 વખત દીર્ઘશંકા અને 6 વખત લઘુશંકા જાય એ 100 વર્ષનો થાય. અને આર્ધપાદસ્તુ ભુંજાનો દીર્ઘમાયુ રવાપનું યાદ, જેને 100 વર્ષનું થવું હોય એને પગ ભીના કરીને ભોજન કરવા માટે બેસવું. આર્ધપાદસ્તુ ભુંજાનો, તમારા પગ ભીના હોવા જોઈએ જમવા બેસવું જોઈએ. એટલે જ અમે જ્યાં કાશીમાં ભણતા ત્યાં પરંપરા હતી, ભૂદેવ જમવા માટે આવે એટલે હાથમાં ડોલ પકડીને રાખે અને ડોલ પગમાં ભૂદેવના પગમાં પધરાવે, પગ ધોવડાવે અને પછી લૂછવાના નહીં એમને બેસી જવાનું, દહીંનું તિલક કરે ને પછી ભોજન કરાવે. ભીના પગે ભોજન કરો તો 100 વર્ષનું થવાય. પણ અત્યારે તો બધા એમ વિચારે કે આપણે ક્યાં 100 વર્ષનું થવું, 70 વર્ષમાં ભલે જતા રહીએ પછી વધારે ભોગવવું ને, પણ જેટલો સમય સુધી જીવો ત્યાં સુધી નિરોગી પણ રહો. જે માણસને વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો વિદ્યા કામસ્તુ ગિરીશમ, જ્યાં જ્યાં પણ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય ત્યાં શંકર જોઈએ. શંકર વિના વિદ્યાની પ્રાપ્તિ ન થાય. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે આદ્રી ગામ, કારણ કે એ આદ્રી ગામમાં બહુ મોટો ઇતિહાસ છે, શાસ્ત્ર સાથે સંકળાયેલું છે. જ્યારે બ્રહ્મ વિદ્યા જાણનારા દધીચી આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફેર્યા છે, અથર્વેદનો સૌથી મોટો પ્રચાર જો કોઈએ કર્યો હોય તો એ દધીચી છે, અને દધીચીનો આશ્રમ ત્યાં છે. આજે પણ ગડુની બાજુમાં એક ગામ છે દેવધરા, એનું નામ છે ગામનું નામ, આજે દેવધરા થઈ ગયું. ત્યાં અશ્વિની કુમારો ઉતરા હતા અને એમણે આ દધીચી પાસે વારંવાર કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ આપને કે અમે તમે અમને બ્રહ્મ વિદ્યા આપો. કહ્યું કે બ્રહ્મ વિદ્યા આપીશ તો મને ઇન્દ્ર એ વધ કરવાનું કહ્યું છે, હું વધ કરી નાખીશ જો બ્રહ્મ વિદ્યા કોઈ આપશે તો. અને એ બ્રહ્મ વિદ્યાની ના પાડતા કહ્યું છે કે તમારો વધ કરી નાખે કે તમારું મસ્તક છેદન કરી નાખે તો મારી પાસે પદ્ધતિ છે. અશ્વિની કુમારો કહે તમારું મસ્તક કાપીને અમે ઘોડાનું મસ્તક લગાડી દઈએ, તમારે અમને બ્રહ્મ વિદ્યા આપી દેવાની, ને પછી એ ઘોડાનું મસ્તક કાપી નાખે અમે પાછું મસ્તક લગાડી દઈશું તમારું જે હતું એ મૂળ. તો કે હું અહીંયા વિદ્યા નહીં આપું, કોઈ ગુફાના સ્થાનમાં જઈને આપીશ. એક ગુફા બનાવી અને એ ગુફા બનાવીને વિદ્યા આપી ઘોડાના મસ્તક લગાડીને. એટલે બ્રહ્મ વિદ્યાને એક અશ્વશિરા પણ કહેવામાં આવે છે, ઘોડાના મુખથી આપવામાં આવી. અને ત્યારે આ અશ્વિની કુમારોએ કહ્યું કે અમારી વિદ્યા ફલિત નહીં થાય, તીર્થક્ષેત્રમાં જ વિદ્યા ફલિત થાય, અને તીર્થક્ષેત્રમાં ફલિત થાય એટલે તીર્થનું ઉત્પાદન કરો. એ સમયે ત્યાં માનસિક રૂપમાં ગુપ્ત રીતે એ ગુફાની અંદર ગંગા પ્રગટ કરવામાં આવી, આજે પણ ગુપ્ત ગંગાના રૂપમાં ત્યાં છે હાજર. અને અમારી વિદ્યા મહાદેવ વિના વિદ્યા ફલિત ન થાય એટલે મહાદેવજીની શિવલિંગ પણ ત્યાં સ્થાપવામાં આવી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અમદાવાદમાં પણ સ્થાપિત કરી શકતા હતા, પણ એ સોમનાથમાં જ સ્થાપિત કરવામાં આવી. એની પાછળનું કારણ ભલે સંખ્યા મળે ઓછી મળે પણ તીર્થમાં સંસ્કૃત જેવી વિદ્યા પલ્લવી